केंद्रीय रेल मंत्री पीयूष गोयल अने धारासभ्य जीतुभाई वाघाणीनी सतत जहमत अने संकलनना परिणाम रूपे लोकोनी सुविधा माटे रेलवेनी जग्यामां हंगामी रस्ताओ बनावानी मंजूरी ताकीदे थशे काम शुरू। भावनगर राजकोट रोड परना रोजना 50,000 થી વધુ વાહનો અને રાહદારીઓની સમસ્યાનો આવશે અંત। તાત્કાલિક કામ શરૂ કરવા ધારાસભ્ય વાઘાણીએ આપી સૂચના। ભાવનગર રાજકોટ મુખ્ય માર્ગ ઉપર ઓવરબ્રિજનું કામ શરૂ હોય ભાવનગરમાં આવતા અને જતા લોકોને મુશ્કેલી પડતી હતી। આ રોડ પર રોજના 50,000 જેટલા વાહનો રાહદારીઓ પસાર થાય છે અને તેમને મુશ્કેલીઓ રહેતી હોય છે। છેલ્લા 15 દિવસથી રેલ તંત્રની જગ્યામાં રસ્તાની વ્યવસ્થા માટે પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી રેલમંત્રી ગોયલ સાહેબ સાથે સંકલનમાં રહીને રજૂઆત કરી રહ્યા હતા। આખરે આ સમસ્યાનો ઉકેલ આવ્યો છે। કેન્દ્રીય રેલ મંત્રાલયની સૂચના સાથે રેલવેની જગ્યામાં હંગામી રસ્તા ઊભા કરવા માટે સ્થાનિક રેલવે તંત્રએ મંજૂરી આપતા જીતુભાઈ વાળા સિંહ મહેનત રંગ લાવી છે। ભાવનગરમાં બની રહેલા સૌપ્રથમ ઓવરબ્રિજ માટે 115 કરોડ અને સૌપ્રથમ બની રહેલા 6 લેન રોડ માટે 30 કરોડની મંજૂરી માટે પણ જહેમત કરી રહ્યા હતા। તેવામાં જીતુભાઈ વાઘાણીએ ઓવરબ્રિજની કામગીરી દરમિયાન લોકોની ટ્રાફિકની સમસ્યા અને મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને રેલ મંત્રાલય અને મંત્રી પિયુષભાઈ ગોયલ સાથે સતત રજૂઆત કરી। આજે આ રજૂઆતની ફલશ્રુતિ રૂપે રેલવે હોસ્પિટલ અને રેલવે ક્વાર્ટર્સવાળી રોડની બંને સાઈડની જગ્યામાં સામાન્ય લોકો માટે પણ રસ્તાની વ્યવસ્થા ગોઠવી કરવાનો નિર્ણય લેવાયો છે। આ ગામની રોડની કામ તાત્કાલિક શરૂ કરવા ધારાસભ્ય વાઘાણીની સૂચના આપી છે। લોકોની સમસ્યાને ધ્યાનમાં લઈને કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલ તથા ભાવનગર DRM ભાવનગર મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામ અધિકારીઓએ રસ દાખવ્યો હતો અને સમસ્યાનો ઉકેલ લાવ્યા હતા। તે માટે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ તેમને કાર્યાલય મંત્રીનો આભાર માન્યો હતો। સૌથી પહેલો ફ્લાયઓવર ફોટેક ફ્લાયઓવર હું માત્ર ધારાસભ્યની જવાબદારીમાં હતો, પ્રમુખ પણ પછી થયો, સીવરે જ્યારે કમિશનર હતા ત્યારથી આ ડિઝાઇન બનેલી અને આપણે જાણીએ છીએ કે આર્થિક પણ ખૂબ જરૂરિયાતો રહેતી હોય છે ત્યારે કોર્પોરેશનના ભંડોળના બદલે રાજ્ય સરકારમાંથી એમનું પૈસા મળે એમના માટેના મેં પ્રયાસો કર્યા પ્રતિનિધિ તરીકે ભાવનગર વતી અને 115 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રથમ ફ્લાયઓવરને મંજૂરી મળી। સાથે સાથે નીતિનભાઈ મંત્રીશ્રી હતા જે તે વખતે વિભાગના ત્યારે એમણે પણ લગભગ 30 કરોડ રૂપિયા એ 6 લેન આ ફ્લાયઓવર એ RTOથી માંડીને દેસાઈનગર સુધીનો રહેવાનો છે પછી 6 લેન રહેવાનું છે કુલ મળીને લગભગ 145 કરોડ રૂપિયાની આસપાસની રકમનું ભાવનગરના વિકાસનું એક ભગીરથ કાર્ય મોટું કાર્ય એન્ટ્રીનું કાર્ય થઈ રહ્યું છે। ત્યારે રેલવેની જે જમીનો છે સ્વાભાવિક છે પુલ બનતો હોય ત્યારે નાની મોટી અડચણો કામ સંદર્ભે ટ્રાફિક સમસ્યા થાય પણ રેલવેની જે જમીન હતી પિયુષ ગોયલ રેલવે મંત્રીશ્રી સાથે મેં વાત કરી DRM માનની અત્યારના કમિશનર ગાંધી બધાએ ખૂબ જ સકારાત્મક વલણ લઈને છેવટે 7-7 મીટરનો રસ્તો બંને બાજુ રેલવેની જે જમીન છે ત્યાં કામ ચાલે ત્યાં સુધી એ કોર્પોરેશનને ફાળવો છે અને આજથી જ કોર્પોરેશનની ટીમે મેયરશ્રી વગેરેના નેતૃત્વની અંદર એ કામ પણ શરૂ કર્યો છે। ત્યાં રોડ પણ બની રહ્યો છે અને જે રોડ ડેડ હતો જે સર્વિસ રોડ હતો એ રોડ પણ ખુલ્લો કરીને ઠેઠ દેસાઈનગર સુધીના બંને બાજુના રોડ એ કોર્પોરેશનના પણ ખૂબ મોટો રોડ એ નીચે બનશે। મને આનંદ છે કે એ કામ આજથી શરૂ થયું છે। પ્રશ્ન એ ટેકનિકલ કાયદાકીય હતો એ સ્વાભાવિક છે, એમાંથી માર્ગ કાઢીને તમામ લોકોએ રસ્તો કાઢ્યો છે। રેલમંત્રીનો આભાર માનું છું, DRM કમિશનરશ્રી બધાનો આભાર માનું છું, મેયરશ્રીના નેતૃત્વની અંદર પણ સમગ્ર ટીમે મહેનત કરી છે ત્યારે સૌને અભિનંદન આપું છું અને ભાવની જનતા માટે 50,000થી પણ વધારે લોકો રોજ અવરજવર કરે છે। હું નોકરી ધંધાની વાત કરું છું, રોજગારીની વાત કરું છું, જે અહીંયા નાના મોટા કારીગરો પોતાનું કુટુંબ રોજ પેટીયું ભરે છે એવા રત્ન કલાકાર ભાઈઓ બહેનો એને પણ આમાં તકલીફ પડતી હતી। 108 હોય એમ્બ્યુલન્સ હોય એમને પણ મુશ્કેલી પડતી હતી, એ બધામાંથી હવે ધીરે કરીને થોડું કામ થાય ત્યાં સુધીમાં એ તમામ કામમાંથી એ હવે પ્રશ્નોમાંથી મુક્તિ મળવાની છે અને પુનઃ એકવાર